क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. આજના દિવસના વિશેષ ઉપાય સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી. આચાર્ય આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ, તો આજે તારીખ થઈ રહી છે 10 ડિસેમ્બર 2024. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે માક્ષર શુક્લ દશમી એટલે માક્ષર સુદ દસમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે વ્યતિપાત યોગ બની રહ્યો છે. જો વાત કરવામાં આવે કરણની, તો આજે તૈતિલ કરણ બની રહ્યો છે અને આજની રાશિ એટલે મીન રાશિ. જે કોઈ બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મીન ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે, દ, ચ, ઝ અને થ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે. દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરીશું આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ આજના દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું આશુતોષજી પાસેથી. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ વિશે. એ પૂર્વે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 11 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 53 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 11 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 54 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્ત જેનો સમય બપોરે 2 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 વાગ્યા સુધી વિજય મુહૂર્ત રહેશે. જ્યારે રાહુકાલમ સાંજે બપોરે 3 કલાક અને 13 મિનિટથી પ્રારંભ કરી 4 કલાક અને 34 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો. જી, તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે. શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ 3 રાશિથી. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી. મેષ રાશિ, રાશિચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે તમે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ કે રાહત મેળવી શકો એમ છો. આજે થોડી મહેનત પણ તમને સફળતા અપાવી શકે છે. સફળતા મેળવવા માટે થોડીક મહેનત કરવાની આજે જરૂર રહેશે. વિદેશ અથવા દૂર રહેતા કોઈ સંબંધિત તરફથી તમને શુભ સમાચાર આવી શકે છે, વાત થઈ શકે એમ છે. વ્યાપાર માટે કરવામાં આવેલી યાત્રાઓ આજે ખૂબ જ લાભદાયક સાબિત થશે આપના માટે. આજનો દિવસ તમારી મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવાવાળો દિવસ બની રહ્યો છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે, મંગલપ્રદ બની રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ લાલ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે દેવી કવચનો તમારે પાઠ કરવો જોઈએ, જે તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે.
હવે વાત કરીશું રાશિચક્રની આગરી રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમને કેટલાક કાર્યક્રમોમાં, શુભ કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર મળી શકે એમ છે. પરિવારમાં સન્માન વધશે, ઘરના વડીલોનો પ્રેમ સંપાદન કરી શકાશે, વડીલોનો હુંફ અને સહયોગ જોવા મળી શકે. પ્રણય જીવનમાં આજે તમને તમારા પ્રેમી તરફથી ખુશીઓનો સાથ અને સહકાર મળે એ પ્રકારના ગ્રહો બની રહ્યા છે. આજે ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લેવાનો શુભ અવસર મળી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. આજે તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવી શકે, લાભ કરાવી શકે એમ છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની, આજે આપના માટે શુભ રંગ એટલે બદામી રંગ. ઉપાય શું કરવો જોઈએ? આજે ગાયને ગોળ અને ચણાની દાળનું સેવન કરાવો એટલે ખવડાવવા મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ એટલે મિથુન રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમારી કમાણી વધતી જોવા મળી શકે એમ છે. આજે વ્યવસાયમાં પણ સારી ઝડપ, સારી પ્રગતિ બની શકે એવા ગ્રહમાન છે. આજે તમારે અતિશય ઉત્સાહ અને અહંકારથી બચવાની જરૂર છે. જો એ હશે તો દિવસમાં સફળતાની જગ્યાએ નુકસાનના પણ યોગો સંભવી શકે. આજે જીવનસાથી સાથે આનંદની ક્ષણો વ્યતીત કરવાનો સમય આપને મળી શકશે. વિદ્યાર્થીઓ માટે ભવિષ્યને લઈને આજે તમે ચિંતા કરતા જોવા મળી શકો છો. અભ્યાસમાં ધ્યાન આપવું હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે ભગવો રંગ બની રહ્યો છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો, મંગલકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે આપે ગણેશજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે આપણે કર્ક સિંહ અને કન્યા રાશિની. કર્ક સિંહ કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. કર્ક રાશિ, રાશિચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજે ભાઈ બહેનોની ચિંતા અને સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે એમ છે. આજે તમે પરિવારના સભ્યો સાથે નાના અંતરની યાત્રા ઉપર, પ્રવાસ ઉપર જઈ શકો છો. આજે નોકરીમાં તમારો પ્રભાવ વધતો જોવા મળી શકે જે તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. મિત્રો સાથે મતભેદ દૂર થશે. તમારા સંબંધોમાં ફરી એકવાર કે ઘનિષ્ઠતા આવી શકે. જો કોઈ મતભેદ ચાલતા હોય મિત્રતામાં તો આજે બધા જ મતભેદો, મનભેદો દૂર થઈ પુનઃ એ મિત્રતા પ્રાપ્ત થશે. સરકારી કામકાજ માટે તમને આજે અટકેલું હશે કંઈ તો સરળતાથી પાર પડી શકે. આજનો દિવસ મંગલકારી છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજને આપના માટે બદામી રંગ છે. ઉપાય શું કરીશું? આજે નારાયણ કવચનો જો પાઠ કરો છો તો દિવસ આપના માટે સાનુકૂળ રહેશે. હવે વાત કરીએ રાશિચક્રની આગલી રાશિ એટલે સિંહ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક મૂંઝવણો ભરેલો જોવા મળી શકે, કન્ફ્યુઝડ આજે રહી શકો એમ છે. સરકારી ક્ષેત્રમાં તમારે કંઈ કામ હશે તો આજે અવશ્ય અટકી જાય પ્રકારની ગ્રહસ્થિતિ છે, એની તૈયારી રાખવાની જરૂર છે. આજે તમને નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળી શકે એમ છે. તો સાથે બાળકો સાથે આજે તમારા વ્યવસાયમાં બાળકો તમને મદદ કરતા સાબિત થઈ શકે. પારંપરિક વ્યવસાય હોય કે તમારો બિઝનેસ હોય, આજે બાળકો તમારી સાથે આવી શકે એમ છે એટલે દિવસમાં શુભતા રહેશે. આજે વાણીને નિયંત્રણમાં રાખવી જે આપના ત્યાં વિવાદનો અંત લાવી શકે. ક્યાંક વિવાદ ચાલતો હોય તો વિવાદનો અંત આવી શકે છે આપની મધુર વાણીથી. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની, આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજના દિવસે તમારે દેવી દુર્ગાની પૂજા કરવાની જરૂર છે. હવે વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે તમારે કામ માટે થોડું વધારે દોડધામ કરવું પડી શકે એમ છે. આજે તમને તમારી નોકરીમાં પણ લાભ મળવાના યોગો છે.
ખાતા અને બેન્કિંગ ક્ષેત્રના કામ કરતા લોકો માટે આજે લાભ મેળવવાના ઘણા બધા પ્રસંગો જોવા મળશે. તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં આજે સક્સેસ એટલે સફળતાને પ્રાપ્ત કરો એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. કૃપા દ્રષ્ટિ આજે ગ્રહોની તમારી પર છે. બાળકો તરફથી આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય, છાતી ગદગદ થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ રહેશે. ઉપાય, આજના દિવસે તમારે ચકલા અને ચણ નાખવું એટલે પક્ષીઓ માટે દાણા નાખવાની વ્યવસ્થા કરવી, શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે, વિરામ માટે રોકાઈશું. પરંતુ વિરામ બાદ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય, સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. આગળ વધીએ કાર્યક્રમમાં, અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે. તુલા રાશિ રાશિચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક માનસિક તણાવ ભરેલો જોવા મળી શકે. તમે દિવસભર કોઈ વાતને લઈને આજે મૂંઝવણમાં અને ચિંતામાં જોવા મળી શકો એમ છે. હિંમત અને બુદ્ધિથી વિરોધીઓને હરાવવામાં તમને આજે સફળતા મળી શકે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. પ્રણય જીવનમાં તમને તમારા પ્રેમીનો પૂરેપૂરો સહયોગ આજે પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહો છે. આજે તમારે તમારા પડોશીના લોકો સાથે જો તાલમેળ જાળવવામાં સફળતા મળી તો દિવસ વધારે શુભ, નહીં તો ત્યાં થોડીક તકલીફ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરીશું ઉપાય. શુભ રંગ આજે તમારા માટે છે સિલ્વર. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ધર્મગ્રંથોનું વાંચન કરવું શુભ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેવાનો છે. તમારા માટે આજે કામ કરવાનો તમને સંતોષ મળી શકે, સૌથી મોટી વાત છે. કામ કરવું અને કામ કરવાનો સંતોષ આજે એ સ્થિતિ આપને મળી શકે એમ છે. આજે તમે કોઈ સારા સમાચાર સાંભળી અત્યંત આનંદિત થઈ શકો એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે તમને મોટા ભાઈનો સહયોગ મળી શકે, જો તમારે કોઈ મોટા ભાઈ છે તો આજે એમનો પૂર્ણ સહયોગ તમને મળશે. જો કોઈ જૂનો વિવાદ ક્યાંય ચાલી રહ્યો છે, પરિવારમાં હોય, બિઝનેસમાં હોય, મિત્રતામાં હોય, તો આજે વિવાદમાંથી પણ મુક્તિ મળે એવું ગ્રહોની સ્થિતિ છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે રક્ત શ્યામ રંગ. આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય, આજે માછલીઓને લોટની ગોળીઓ બનાવી પધરાવી મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે ધનરાશિ. રાશિચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સમસ્યાઓ આજે ઉકેલાઈ જશે, જેનાથી રાહતનો શ્વાસ તમે લઈ શકો એમ છે. આજે આનંદની સ્થિતિ બની શકે. આજે વ્યવસાયમાં અણધાર્યો લાભ મળવાના પણ સંજોગો બનશે. આજે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હશે એમાંથી પણ રાહત મળી શકે એમ છે. તમારા જીવનસાથીની સલાહ તમારા વ્યવસાયને આગળ ધપાવવામાં કે પ્રગતિ કરવામાં શુભ સાબિત થશે. કોઈ નવું કાર્ય શરૂ કરવું છે તો દિવસ શુભ છે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ અને મંગલકારી બની રહ્યો છે. વાત કરીશું ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે ભગવો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કુળદેવીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જી
તો તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ એવી મકર, કુંભ અને મીન રાશિ વિશે. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે આજના દિવસે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહો બની રહ્યા છે. આજે તમને બેન્કિંગ ક્ષેત્રમાં સાથે જો જોડાયેલા છો તો સારો એવો નફો મેળવી શકશો. મકર રાશિના જાતકોની સ્ત્રીઓને માતા તરફથી લાભ મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે છાત્રોને શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળતા મળી શકે છે. સરકારી ક્ષેત્રમાં આજે તમારું કામ અટકી પડે એવા પણ ગ્રહમાન છે. આજે શાંતિ જાળવવાની તમને સલાહ આપવામાં આવે છે. ઉતાવળ ન કરવી, ક્રોધ ન કરવો, હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ તમારા માટે રોયલ બ્લુ રંગ રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો ઉપયોગ હિતાવ રહેશે. ઉપાય તો આજના દિવસે આપે ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો જોઈએ, જે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે જો વિદેશી કંપનીઓ સાથે કે વિદેશ સાથે વ્યાપાર કરી રહ્યા છો તો લાભ જ લાભ આજે જોવા મળશે. જે લોકો વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તો એમને આજે સફળતા મળી શકે એમ છે. ધર્મ અને આધ્યાત્મિકતામાં આજે તમારી રુચિ વધી શકે છે. આજે દર્શન શાસ્ત્રો તરફ તમારું મન લાલાયિત થઈ શકે. આજે તમે પરોપકારી કાર્ય પણ તમારા હાથે કરશો જે તમારા મનને સંતોષ અપાવશે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો દિવસ સાનુકૂળ છે. એકંદરે આજનો દિવસ કલ્યાણકારી છે. વાત કરો ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય, આજના દિવસે શિવાલયની અંદર કંઈ દાન કરવું ફળફળાદિનું મંગલકારી નીવડશે. હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજે તમારે નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળવું જોઈએ, બિલકુલ જોખમ ન લેવું હિતાવ રહેશે. આજે ઉધાર આપેલા પૈસા પાછા મળવાના પણ સંકેતો બની રહ્યા છે. કોઈ મિત્રને, કોઈ સંબંધીને, કોઈને આપ્યા હોય તો આજે પરત આવી શકે એમ છે. આજે તમે તમારા માતા પિતાની સેવા કરવાનો લાભ પણ પ્રાપ્ત કરશો. સાથે આજે તમારા માટે પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે. આજનો દિવસ કહી શકે તો કલ્યાણકારી છે, પણ શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. ટૂંકમાં દિવસ મધ્યમ રહેશે. તો વાત કરી ઉપાય, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો તો આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું મંગલકારી નીવડશે. જી તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી. વાત કરીશું અંકશાસ્ત્રની. આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. મૂળભૂત 1 નંબર એ સૂર્યનો છે, 3 નંબર ગુરુનો છે. આજનો દિવસ આપને સારી એવી સલાહ પ્રાપ્ત થઈ શકે છે. બુદ્ધિથી કામ કરવું આજે ખૂબ જ શુભ સાબિત થઈ શકે. કોઈની પણ આંધો વિશ્વાસ આજે ન કરવો જોઈએ, એક વાતનું ખાસ ધ્યાન રાખવું. તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે અને હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કોને કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવીએ. આજના દિવસે ઉપાયની જો વાત કરવામાં આવે તો જે લોકોની કુંડલીમાં મંગળ ખરાબ છે, એ લોકો જેના મંગળ ખરાબ છે તો ભાઈ સાથેના સંબંધોમાં વિખવાદ જોવા મળી શકે. જેની કુંડલી નથી આવી રીતે સમજી શકે છે કે ભાઈ સાથે સંબંધ ખરાબ હોય ત્યારે મંગળ ખરાબ હોવાની સંભાવનાઓ છે. તો આવા લોકોએ ભાઈ મોટો છે તો સામેથી ક્ષમાયાચના માટે પ્રાર્થના કરવી અને આજના દિવસે જો ગણપતિ મહારાજની મૂર્તિ ઉપર ગોળને ઓગાળી એના પાણીથી
અથર્વશીર્ષ ગણેશ અથર્વશીર્ષના 11 પાઠ કરી જો અભિષેક કરો છો, આપને તમામ ક્ષેત્રમાં લાભ મળી શકે, સંબંધોમાં મીઠાસ મધુરતા આવી શકે એમ છે. ખાસ ઉપાય આજનો આપી દઉં તમને, જો ધન બચતું નથી, ઘણી મહેનત કરો છો, તો ઘરના આગ્નેય કોણની અંદર મહાલક્ષ્મીનું પ્રતીક એટલે ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરો. નૈઋત્ય અને પશ્ચિમ દિશાની મધ્યમાં એક નાનો માટીનો ગુલ્લક લાવી મૂકી દો. દર શુક્રવારે માં કંઈક દ્રવ્ય પધરાવો, નિશ્ચિત તમારા ઘરમાં નાણું આવશે અને બચત પણ શરૂ થશે. તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખે આ મંત્ર: આયુ રક્ષતુ વારાહી, ધર્મ રક્ષતુ વૈષ્ણવી, યશ કીર્તિમ ચ લક્ષ્મીમ ચ ધનમ વિદ્યામ ચ ચક્રિણી. આ મંત્રનો જે જાપ કરો છો તો આજનો દિવસ દરેક રીતે આપના માટે મંગલપ્રદ સાબિત થશે, આપનો દિવસ મંગલમય બની રહેજે પ્રાર્થના. તો દર્શક મિત્રો, આજનો આ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેક એવી માહિતી મેળવી લીધી છે. બારે બાર રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. જેનું નામ છે વોટ્સ યોર રાશિ, પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.